નમસ્કાર દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અંજાર નગરપાલિકાના મંત્રી શ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ભચાઉના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કેરેલાના પૂર પીડિતો માટે રાહત ફંડ એકઠું કરવામાં આવ્યું. જામનગરમાં કેસ પાછો ખેંચી લેવા બાબતે વકીલના પરિવાર પર હુમલો. રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ગઈકાલે રાત્રે સ્વામિનારાયણ ચોકથી પીડીએમ કોલેજ તરફ જતા ડિલક્સ પાન નામની શોપમાં તોડફોડ કરવામાં આવી હતી. આવા તત્વોને તાકીદે ઝડપી લેવા લોકોએ માંગ કરી છે. રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. ભેસાણના મેંદપરા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત. ભેસાણ તાલુકાના મેંદપરા ગામ નજીક નાગદેવતાના મંદિર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. બાઇક ચાલકને નાની મોટી ઈજા થતાં 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. ભચાઉમાં કાર્યરત કાન્હા વિચાર મંચ દ્વારા દ્વારકામાં દર વર્ષે જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ ભચાઉ આહિર સમાજની વાડીમાં ભચાઉ કાન્હા વિચાર મંચ દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું. વિવિધ તાલુકાઓની મીટિંગ બોલાવી. એ મીટિંગની અંદર કચ્છ જિલ્લાના તમામ આગેવાનોને આપણે આમંત્રણ અને આ પ્રક્રિયાનો એક ભાગરૂપે આયોજન કર્યું. સાહેબ, ગર્વની વાત એ છે કે આહિર સમાજનો એક એક દીકરો, એક એક દીકરી, એક એક ઘેરથી આ કાર્યક્રમને ભગવાન શ્રી કૃષ્ણનો એક સંદેશ સમજી અને આ કાર્યક્રમને હરતભેર બધાએ પોતાના ખભે ઉપાડી લીધો છે. અને આ કાર્યક્રમ દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે જન્મોત્સવનો કાર્યક્રમ છે એ ભવ્યતે ભવ્ય રીતે સફળ થશે. આહિર સમાજની સંગઠન, શિસ્ત અને સમૃદ્ધિનો સમગ્ર વિશ્વ દર્શન કરશે એની મને ખાતરી અને વિશ્વાસ છે. જય દ્વારિકાધીશ. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે સમગ્ર વિશ્વનો આદિ મધ્ય અને અંત. જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં કૃષ્ણ ભક્તો વસે છે ત્યાં રંગે ચંગેને ઉમંગે થાય છે. ત્યારે આહિર સમાજ જે શ્રી કૃષ્ણનો વંશજ સમાજ છે, જે શ્રી કૃષ્ણના વંશજો છે, એ આ ઉજવણીથી બાકાત હોય જ નહીં. પણ આ ઉજવણીની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના જે સામાજિક વિચારો છે એને પણ વર્તમાન સમાજ વ્યવસ્થાઓની અંદર સાચી અને સારી રીતે ઉપયોગમાં લઈ અને સમાજના ફાયદા માટે એનો કૃષ્ણની નીતિનો ઉપયોગ કરીએ એના માટે ભગવાન શ્રી કૃષ્ણ. રિપોર્ટર રાણા આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. ભચાઉમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કેરળમાં પૂરગ્રસ્તો માટે રાહત ફંડ એકઠું કરવામાં આવ્યું. હાલમાં કેરેલામાં અતિવૃષ્ટિના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે ભચાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂર પીડિતો માટે નગરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રિપોર્ટર રાણા આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. જામનગરમાં કેસ પાછો ખેંચી લેવા બાબતે વકીલ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. જામનગરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા વકીલ શ્રી અજય લાખાણી તથા તેમના પરિવાર પર જયદીપ વસાણી તથા તેમના સાગરીતોએ હુમલો કરી ઈજા પહોંચાડી છે. આ અગાઉ પણ વકીલ પર હુમલો થવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાલ વકીલ અજયભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લાખાણી છે, અમે બધા મેરામાં
ખાલી જાતા હતા ને એ લોકો પાછળથી આવીને ઓછુંદાર હુમલો કર્યો અમારા ઉપર અને ધબો મારી દીધો, પેટમાં લાટ મારી, પછી મને બચાવવા આવ્યો એમાં એને હાથમાં લાગી ગયું. આ તો હું ત્યાંથી હું થોડો આ તો ભોગવાની રહેતી હતી, લેકિન હોવા છતાં આવી રીતે મારા ઉપર હુમલો કર્યો છે. આજે આ મને બચાવી ન હતું અત્યારે મારું બાળક હજ નહીં એવી એવી પરિસ્થિતિ એવા એ લોકોએ હુમલા કર્યા છે, અમે તો પાલકાના ઘા કર્યા છે, લોકોને બધાને માર્યા છે. અમારું મોટું નેટવર્ક હું અજયભાઈ લાખાણીનું મિત્ર છું, અમે તેમની સાથે અવારનવાર ફરતા રહીએ છીએ. એ દ્રષ્ટિએથી અમારી સાથે પણ વચ્ચે વચ્ચે આવી દોરા કાઢી ગારું કાઢીને ત્રાસ દે છે. બધા એક સરખા બધા ઇવન કે બીજી જ્ઞાતિના આવે છે એની સાઈડથી એક ગાડી લઈને ભટકાડે છે, માથાકૂટ કરે છે અને એમ કે છે કેસ કરી નાખે છે. એટલે આ એનું એક તંત્ર જ બની ગયું છે પૈસા પડાવવાનું. રિપોર્ટર જતીશ પાલા સાથે અનવર ગુગા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. અંજારના નગરપાલિકા મંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી તેમજ નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પ્રશ્નોના નિકાલ કરી શકાય તે હેતુથી અંજાર નગરપાલિકામાં મંત્રી શ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને સેવા સેતુ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં નગરના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. ભચાઉ તાલુકાના આધોઈ ગામ નજીક આવેલ ધરાણા ગામ નજીક આવેલી રેલવે ફાટક નજીક 10 ગાયોના કરુણ મોત થયા હતા. મળતી વિગતો મુજબ રાત્રિના સમયે ગાયો અચાનક ફાટક ક્રોસ કરવા જતા ટ્રેનમાં આવી જતા મોત થયા હશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત ગાયોને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. રિપોર્ટર રાણા આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. હાલ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ રહે છે, ત્યારે રાજકોટના રૂરલના એસપી મીણા સાહેબે આજે પરિવાર સહિત શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા તેમજ દાદાના દર્શન કર્યા હતા. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.